गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो पर्यावरण में आपणे आगर अभ्यास करिए। आपणे प्रकरण 18 हवे अमे क्या जाइए विषे बात करता हता। गया वीडियो में आपणे अनुजना घर विषे बात करी हती, तेना गाम विषे बात करी हती। तेना गामनुं नाम शुं हतुं? हाँ, खेड़ी गाम। तो चलो आजे आपणे अनुज नवी जग्याए जाए छे तेनो परिचय लईए। तमने खबर होय तो गया वीडियो में आपणे जोयुं हतुं के अनुजे पोतानुं गाम छोड़वुं पड्युं हतुं अने तेओने बीजी जग्या आपवामां आवी हती। तो चलो आजे आपणे ते जग्या केवी छे तेनो परिचय लईए। तो चलो आपणे जोईए नवी जग्या। चलो आपणे जोईए। ઉનાળાની બપોર હતી, અનુજને તરકા અને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા। તેના પગ પાકા ડામરના રસ્તા પર રાજી રહ્યા હતા। ત્યાં થોડો છાંયડો આપે તેવો એક પણ વૃક્ષ ન હતો, ફક્ત થોડા ઘરો અને દુકાનો હતા। અનુજ દવા ખરીદ્યા પછી તેના ઘરના રસ્તે જતો હતો। તેની પીઠ પર એક જૂનું ટાયર હતું। તો આપણે અનુજની નવી જગ્યાની વાત કરીએ છીએ, તો અનુજની નવી જગ્યાની શરૂઆત ઉનાળાની બપોરથી થાય છે। અને તમને ખબર છે ઉનાળામાં તો કેટલો સખત તાપ પડે ને, એવા તાપ તડકામાં અનુજના પગ તે દામણના રસ્તા પર દાઝી ગયા હતા। અને ત્યાં એવો વૃક્ષ હતો નહીં કે જ્યાં છાંયડો આવતો હોય, અને ત્યાં ફક્ત ઘરો અને દુકાનો જ હતા। અને તે દવા લઈને તેના ઘરના રસ્તે જતો હતો। તેની પીઠ પર એક જૂનું ટાયર લટકાવ્યું હતું। આપણે ચોપડીમાં જોઈ શકીએ છીએ કે અનુજ કઈ રીતે જૂનું ટાયર પોતાની પીઠ પર લગાવીને જઈ રહ્યો છે। તમારી પાસે પર્યાવરણની ચોપડી તો હશે જ, તો તેમાં પાન નંબર 170 પર આપણે ચિત્ર જોઈ શકીએ છીએ કે અનુજ કઈ રીતે જૂનું ટાયર પોતાની પીઠ પર લગાવીને જઈ રહ્યો છે। આ દિવસોમાં તેણે તેનો ચૂલો આ રબરના જૂના ટાયરના નાના ટુકડાઓથી સળગાવવો પડે છે। તે ઝડપથી આગ લઈ લે છે અને બળતણનું લાકડું પણ બચી જાય છે, પરંતુ ટાયરના સળગાવાથી આવતી ગંધ અને ધુમારો ભયંકર હોય છે। હવે અનુજ ચૂલો સળગાવતો હતો, તો એના માટે જે જૂનું ટાયર હતું ને, તો એને સળગાવવા માટે લઈ જતો હતો। કારણ કે આપણને ખબર છે કે જૂનું ટાયર હોય ને તો એને તરત જ આપણે સળગાવીએ તો એ ઝડપથી સળગી જાય છે, અને તેમાં લાકડાની પણ વધારે જરૂર પડતી નથી। પણ તમને ખબર છે આ જૂનું ટાયર અથવા તો આપણે ઘરમાં કચરો હોય તો એનું પ્લાસ્ટિક પણ બારીએ તો આપણને તેની ગંધ કેવી આવે છે, ખરાબ આવે છે ને, એનાથી આપણા સ્વાસ્થ્યને નુકસાન પણ થાય છે। તો પણ અનુજ આ રીતે કાર્ય કરતો હતો। આ નવા સિંદુરી ગામમાં તેઓએ દરેક વસ્તુ, દવાઓ, ખોરાક, શાકભાજી, બળતણનું લાકડું અને પ્રાણીઓના ખોરાક બધા માટે પૈસા ખર્ચ કરવા પડે છે। હવે તમને ખબર પડી કે અનુજ ખેરી ગામ છોડીને કયા ગામે આવ્યો હતો? હા, સિંદુરી ગામ। તો તે જણાવે છે કે આ સિંદુરી ગામમાં તો દરેક વસ્તુ માટે પૈસા ખર્ચ કરવા પડતા હતા, ખોરાક હોય, દવા હોય કે પ્રાણીઓ માટેનો ખોરાક હોય, તો આ બધી વસ્તુ માટે પૈસા ખર્ચ કરવા પડતા હતા। તેઓને કેરોસીન ખરીદવું પોષાય તેમ નથી, આ બધા માટે પૈસા ક્યાંથી લાવવા? હવે કેરોસીન, તમને ખબર છે કેરોસીનનો ઉપયોગ ક્યાં કરવામાં આવે? હા, વિચારો। હા, કેરોસીનનો ઉપયોગ આપણે ફાનસ સળગાવવા માટે કરીએ છીએ, પછી ઘણા ગામડાઓમાં ચૂલો સળગાવવા માટે પણ કેરોસીન વાપરે છે, તો આ બધી જગ્યાએ કેરોસીનનો ઉપયોગ થતો હતો। પરંતુ અનુજ પાસે એટલા પૈસા ન હતા કે તે કેરોસીન ખરીદી શકે। આ બધું વિચારતો અનુજ ઘરે પહોંચ્યો। પતરાના છાપરાવાળું ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું હતું। અનુજની પત્નીને ખૂબ તાવ હતો। તેની દીકરી જીયા તેના ભાઈ કૌશલને તેના ખોરામાં સુવડાવતી હતી। તો હવે આપણે અનુજના પરિવારનો પરિચય લઈએ કે અનુજ એવા વિચાર કરીને તો ઘરે જતો હતો, પણ તેના ઘરની વાત કરી છે કે તેનું ઘર પતરાનું બન્યું હતું। હવે તમને ખબર છે
કે પતરા ઉનાળામાં કેટલા ગરમ હોય તો એ રીતે ઘરમાં પણ ગરમ લાગતું હશે અને તેની પત્નીને પણ તાવ આવતો હતો. અને અનુજની દીકરી છે જેનું નામ જીયા છે, તો એ જીયા તેના ભાઈ કૌશલને ખોરામાં સુવડાવતી હતી. તેઓ પાસે ઘરમાં કોઈ વડીલ હતું નહીં. અનુજના માતા પિતા ખેડી ગામ છોડવા વિશે એટલા દુઃખી હતા કે તેઓ અહીં આવતા પહેલાં જ મરી ગયા. તો ત્યાં કોઈ વડીલ હતું નહીં, એટલે કે અનુજના માતા પિતા પણ હતા તો ખેડી ગામ છોડવાનું આવ્યું, એના દુઃખથી જ તેઓ ત્યાં મૃત્યુ પામ્યા હતા. સિંધુરીમાં ફક્ત 8-10 પરિવારો જ હતા જેમને તે પોતાના કહી શકે, જેઓ તેના જૂના ગામના હતા. આખું ગામ છૂટું છવાયું થઈ ગયું હતું અને લોકોને જ્યાં જગ્યા આપવામાં આવી તેઓ ત્યાં જતા રહ્યા. તો સિંધુરી ગામમાં 8-10 પરિવારો હતા કે જેઓ તેમને પોતાના કહી શકતા હતા, જે ખેડી ગામના હતા. અને જે ખેડી ગામના બીજા લોકો હતા એ બધા છૂટા છવાયા હતા. આ ગામ અનુજે સ્વપ્નના ગામ વિશે વિચાર્યું હતું એવું ન હતું. ત્યાં વીજળી તો હતી, પરંતુ દિવસમાં થોડો સમય જ રહેતી અને પછી વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું. ત્યાં નળ તો હતા, પરંતુ પાણી મળતું નહીં. તો અનુજે સ્વપ્નનું ગામ વિશે વિચાર્યું હતું. તમને યાદ હોય તો ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે અનુજ વિચારતો હતો કે કદાચ નવું ઘર હશે તો એમાં સ્વિચ પાડશે એટલે લાઇટ આવી જશે અને નળ ચાલુ કરશે એટલે પાણી આવી જશે. પરંતુ તેનું જે સ્વપ્ન હતું એ અહીં તૂટી ગયું. અને આ ગામ એટલે કે સિંધુરી ગામમાં એવું હતું કે થોડો સમયમાં તે વીજળી આવતી હતી અને તેમાં વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું હતું અને પાણી હતું નહીં. નળ ચાલુ કરે તો પણ તેમાં પાણી આવતું ન હતું. આ ગામમાં અનુજને પતરાના છાપડાવાળી એક જ રૂમ મળી હતી. તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી. તેને જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો, પરંતુ તે ખેતી લાયક ન હતો. તો જુઓ, ખેડી ગામમાં તે ઘણા મોટા ઘરમાં રહ્યો હશે અને જે અત્યારે સિંધુરી ગામમાં તેને જે જગ્યા મળી હતી રહેવા માટે તે ફક્ત એક જ રૂમ હતો અને તેમાં પણ માણસ રહે કે પ્રાણીઓને રાખે એ સવાલ હતો. અને હા, થોડો જમીનનો ટુકડો પણ મળ્યો હતો, પરંતુ તે ખેતી લાયક ન હતો. તે ખડકો અને પથ્થરોથી ભરેલો હતો, છતાં અનુજ અને તેનો પરિવાર સખત મહેનત કરતા હતા. તો જે જમીનનો ટુકડો મળ્યો હતો એ પથ્થરોથી ભરેલો હતો અને તેમાં તો ખેતી ન થઈ શકે, તો પણ અનુજ અને તેના પરિવારના લોકો સખત મહેનત કરતા હતા. પરંતુ તેઓ ખેતરમાં વધુ ઉગાડી શકતા ન હતા અને બિયારણ અને ખાતર લાવવાના પણ પૂરતા પૈસા ભેગા કરી શકતા ન હતા. તો જુઓ, પથ્થરોથી મળેલો ટુકડો તો એમાં કેટલું અનાજ વાવી શકાય અને એ અનાજ વાવ્યા પછી બિયારણ અને ખાતર પણ નાખવું પડે, તો એના માટે પણ તેઓ પાસે પૂરતા પૈસા ન હતા. ખેડીમાં લોકો વારંવાર બીમાર થતા ન હતા. જો કોઈ બીમાર પડે તો ત્યાં ઘણા એવા હતા કે જેઓ જાણતા હતા કે કયા છોડમાંથી દવા બનાવી કેવી રીતે ઈલાજ થાય. તો ખેડી ગામમાં આટલો બધો બીમાર પડતા ન હતા, અને જો બીમાર પણ પડતા હતા તો તે ગામના લોકોને ખ્યાલ હતો કે કયા છોડમાંથી કઈ બીમારી દૂર કરી શકાય, કઈ રીતે તેનો ઈલાજ કરી શકાય. લોકો આ દવા લીધા પછી રાહત અનુભવતા હતા. અહીં સિંધુરીમાં હોસ્પિટલ તો છે, પરંતુ ડૉક્ટર મળવા ખૂબ મુશ્કેલ છે અને પૂરતી દવાઓ પણ નથી. તો ત્યાં ખેડી ગામમાં તો તેઓ છોડમાંથી ઔષધિ મેળવતા હતા અને ત્યાં તે રીતે ઈલાજ કરતા હતા, પરંતુ આ સિંધુરી ગામમાં એ રીતના છોડ ન હતા, પરંતુ હોસ્પિટલ હતી. પરંતુ એ હોસ્પિટલમાં ડૉક્ટર મળવા મુશ્કેલ હતા. અહીં સારા છે, પરંતુ ખેડી ગામના શિક્ષકો બાળકોની જેવી સંભાળ રાખતા એવી સંભાળ અહીં રાખતા નથી. પણ એ ખ્યાલ છે કે ગામડાઓમાં શિક્ષકો બાળકોની બધી રીતે કાળજી લે છે ને. હા, પરંતુ શહેરની એવી ઘણી શાળાઓ હોય છે કે જ્યાં બાળકોને ફક્ત ભણાવી દેવામાં આવે છે, તેઓની કાળજી લેવામાં આવતી નથી. તો એ રીતના શિક્ષકો આ સિંધુરી ગામમાં મળ્યા નહીં. આ બાળકો નવી ભાષામાં ભણવામાં મુશ્કેલી અનુભવે છે.
સિંદુરી ગામના લોકો ખેરી ગામમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા ન હતા. તો અનુજ જેવો એ ગામમાં પ્રવેશે છે તો ખેરી ગામના ઘણા પરિવારો એ ગામમાં હતા, તો ત્યાંના લોકો આ જે નવા લોકો આવ્યા હતા તેઓનું સ્વાગત પણ ન કરતા હતા. તેમની ભાષા અને રહેણી જુદા હતા. તેઓ ખેડીથી આવેલા લોકોને વણનો તરિયા મહેમાન કહી એમની મજાક ઉડાવતા હતા. તો ખેડી ગામમાંથી તેઓ સિંદુરી ગામમાં ગયા અને ત્યાં તેઓની ભાષા અને રહેણી અલગ હતી. જેવી રીતે આપણે શહેરમાંથી ગામડે જઈએ તો આપણે શહેરમાં રહીને અહીંયાની ભાષા, અહીંયાની રહેણી, તો એવી રહેણી આપણને ગામડે જોવા મળતી નથી. ત્યાં કંઈક અલગ જ વાતાવરણ હોય છે. તેથી સિંદુરી ગામના લોકો આ ખેડી ગામના લોકોને વણ નોતરિયા મહેમાન કહીને તેઓનો મજાક ઉડાડતા હતા. હવે ખબર છે વણ નોતરિયા મહેમાન એટલે શું? હા, કે આમંત્રણ વિના આવતા મહેમાનને વણ નોતરિયા મહેમાન કહેવાય છે. જે સ્વપ્ન તેણે જોયું હતું તેમાંનું કંઈ પણ સાચું ન હતું. તો મેં તમને કહ્યું કે અનુજે નવા ઘરનું જે સ્વપ્ન જોયું હતું એ પ્રમાણે તેઓને આ સ્વપ્ન હતું નહીં, તેઓનું ગામ એ રીતનું હતું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે.